હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કાચી કેરીનો ખાટુ અથાણું. આ અથાણું એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો ઇન્સ્ટન્ટ કાચી કેરીના અથાણાની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી ટોટાપૂરી કેરી લીધી છે અને સાથે જ 100 ગ્રામ જેટલો અથાણાનો આચાર મસાલો લીધો છે. મેં કેરીને પહેલેથી જ ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે કેરીના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું. આ રીતે વચ્ચેથી ગોટલીનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું. ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે ટોટા કેરી ઉપયોગમાં લેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ કેરી વધારે ખાટી પણ નથી હોતી. તો પહેલાં આ રીતે બધી કેરીના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું. અહીં મેં બધી જ કેરીના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધી છે. તો હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલો અથાણાનો મસાલો ઉમેરીશું. અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો તે ચેનલ પર પહેલેથી જ આપેલો છે અને ઘરે અથાણાનો મસાલો બનાવવો ખૂબ જ સરળ છે. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. બાકીનો બધો મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું. બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે 1/2 કપ જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલનો ટેસ્ટ અથાણામાં સારો લાગે છે તો તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેલમાંથી વરાળ નીકળે ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે. આ રીતની વરાળ નીકળે તેવું સરસ તેલ ગરમ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડુંક ઠંડુ થવા દઈશું. 3-4 મિનિટ પછી તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો અથાણામાં ઉમેરીશું. અથાણામાં વધારે ગરમ તેલ ઉમેરવાથી અથાણાનો મસાલો ઝડપથી ચીકણો થઈ જાય છે, એટલે ક્યારેય પણ અથાણામાં વધારે ગરમ તેલ નહીં ઉમેરવાનું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. 2-3 દિવસ પછી અથાણામાં તેલ ઓછું લાગે તો આ જ રીતે થોડુંક તેલ ફરીથી ઉમેરી શકો છો. અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું ખાટું અથાણું બનીને બિલકુલ તૈયાર છે. તો આપણે અથાણાને બાઉલમાં સર્વ કરી લઈશું. આ અથાણાને એરટાઇટ બરણીમાં ભરી 10-15 દિવસ સુધી ફ્રીઝમાં સારું રાખી શકો છો. તો તમે એક વખત આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.